નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર ડુંગળીના શું સમાચાર આવી રહ્યા છે, સાથે જ આજે ડુંગળીના બજાર ભાવ શું ચાલી રહ્યા છે, આ બધી જ ચર્ચા આજના વિડીયોમાં કરીશું. એ પહેલા જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ. મિત્રો વાત કરીએ તો હાલ ડુંગળીના ભાવમાં નીચી ચપાટી પર અથડાઈ રહ્યા છે. હાલ વાત કરીએ તો ડુંગળીના બજારમાં ભાવ સરેરાશ નીચી ચપાટી પર અથડાઈ રહ્યા છે. વર્તમાન સંજોગોમાં આવકો વધવી જોઈએ, પરંતુ બજારો નીચા હોવાથી આવકો વધતી નથી અને ખરીફ અને લેટ ખરીફ ડુંગળીની સરકારે કુલ 25,000 ટનની ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાતમાંથી ખાસ ખરીદી થાય તેવા સંજોગો દેખાતા નથી. હાલ સરેરાશ ગુજરાતમાંથી સક્રિય રીતે ખરીદી કરે તો જ ખેડૂતોને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. હાલ ગોંડલમાં ડુંગળીની કુલ 33,000 કટ્ટાની આવક હતી અને ભાવ ₹71 થી ₹311 બોલાયા હતા. રાજકોટમાં ડુંગળીની 4500 ક્વિન્ટલની આવક સામે ભાવ 80 થી 260ના બોલાયા હતા. રાજકોટમાં ડુંગળીના ભાવમાં મણે ₹10 થી ₹20નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં બજારમાં સરેરાશ ભાવ નીચા આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલ મહુવામાં લાલ ડુંગળીની 38,000 કટ્ટાની આવક સામે ભાવ ₹80 થી લઈને ₹335 અને સફેદમાં 4400 કટ્ટાની આવક સામે ભાવ ₹90 થી લઈને ₹309ના ભાવ હતા. મિત્રો આગળ જતા ડુંગળીના ભાવ વધશે કે ઘટશે તેનો આધાર બજાર પર રહેલો હોય છે. તો ચાલો મિત્રો હવે જાણી લઈએ ડુંગળીના બજાર ભાવ. ડુંગળી લાલ રાજકોટ 80 થી 260, મહુવા 79 થી 335, ભાવનગર 70 થી 295, ગોંડલ 71 થી 311, જેતપુર 71 થી 231, વિસાવદર 53 થી 161, ધોરાજી 71 થી 236, અમરેલી 60 થી ₹320, મોરબી 100 થી ₹340, અમદાવાદ 100 થી ₹320, દાહોદ ₹200 થી ₹260, સફેદ ડુંગળી મહુવા ₹93 થી ₹309 સુધી. તો બસ ખેડૂત મિત્રો આ હતા ડુંગળીના બજાર ભાવ. જો તમે રોજે રોજ ડુંગળીના બજાર ભાવ સૌથી પહેલા જાણવા માંગતા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.